Explore yourself back to back online classes live from Puravjit sir. Aaj hi subscribe karein. Smart Classes Gandhinagar Online Study. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીત સિંહ વાઘેલા, આપ સૌનું મારું યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 15 કે જેનું નામ છે સંભાવના. સંભાવના વિશેના કેટલાક દાખલાઓની શરૂઆત કરીએ એ પહેલાં શરૂઆતના વિડીયો લેક્ચરમાં આપણે સંભાવના વિશેનો પ્રાથમિક ખ્યાલ મેળવી લઈશું કે જેથી કરી અને આગળ હવે જે બોર્ડની નવી પેપર પેટર્ન આવી છે કે વિકલ્પોના બદલે તમને જે હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે તેના માટે આ જે પ્રાથમિક જે આપણે મુદ્દાઓ જોઈશું તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો પહેલાં તો શરૂઆત કરીએ છીએ કે આ સંભાવનાની વ્યાખ્યા કોને એટલે કે કયા ગણિતશાસ્ત્રીએ અને કઈ સાલમાં આપી હતી. તો ખાસ હવે ધ્યાનમાં રાખજો કે સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે ઈસવીસન 1795માં આપી હતી. ફરી એકવાર રિપીટ કરાવું છું કે સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે ઈસવીસન 1795માં આપી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપેલ કોઈ ઘટના કે જેને આપણે એ વડે દર્શાવીએ તો ઘટના એની સૈદ્ધાંતિક સંભાવનાને આપણે શેના વડે દર્શાવી શકીએ તો પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે ટૂંકમાં તેને આપણે લખીશું પી ઓફ એ. હવે આ પી ઓફ એ એટલે કે સંભાવનાનું તમારે સૂત્ર યાદ રાખવાનું છે. એટલે તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો કે હું તમને અહીંયા બે સૂત્રો સમજાવી રહ્યો છું. પરીક્ષામાં તમારે કોઈ એકનો જ ઉલ્લેખ કરવાનો છે, બરાબર. પહેલાં જોઈ લઈએ સંભાવનાનું સૂત્ર. તો આપેલ કોઈ ઘટના એ માટે પી ઓફ એ બરાબર એ માટેના સાનુકૂળ પરિણામ મતલબ શક્ય પરિણામ અને તમને જે પ્રયોગ આપવામાં આવેલો છે એ પ્રયોગના શક્ય તમામ પરિણામ તમારે ક્યાં લેવાના છે તો છેદમાં લખવાના. ફરી એકવાર સમજી લેજો, આપેલ કોઈ ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ આપણે ક્યાં લઈશું તો અંશમાં લઈશું અને પ્રયોગના શક્ય તમામ પરિણામ ક્યાં લખીશું તો છેદમાં. પણ તમે જ્યારે પરીક્ષાની અંદર દાખલો ગણતરી કરવા માગો છો ત્યારે આખું સૂત્ર જો ન લખવું હોય તો તમે ટૂંકમાં પણ લખી શકો છો કે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શક્ય પરિણામ અને છેદમાં શું લખશો કુલ પરિણામ. તો હવે આગળ વાત કરીએ, કોઈ પણ ઘટના એ માટે તમને કોઈ ઘટના આપેલી છે, ધારી લઈએ આપણે તે ઘટના એ, તો કોઈ પણ ઘટના એ માટેની સંભાવના કેટલી હોય. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, આપેલ કોઈ પણ ઘટના એની સંભાવના 0 થી 1 સુધીની રહેશે. આ મુદ્દો તમારા માટે ખાસ ઉપયોગી છે કે આપેલ કોઈ ઘટના એની સંભાવના કેટલી રહેશે તો 0 થી 1. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે તેવા કેટલાક મુદ્દાઓ જોઈએ છે. ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના કે જે ખરેખર બનવાની શક્યતા ધરાવે છે એવી ચોક્કસ ઘટનાની સંભાવના શું થશે તો 1. અને એના ઓપોઝિટમાં જોઈએ તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી તો 0. એટલે કદાચ તમને એવો સવાલ થાય કે અશક્ય ઘટના એટલે વળી કેવી, તો ખાસ ધ્યાનમાં રાખજો એવી ઘટના કે જે વાસ્તવમાં ઉદ્ભવી જ ન શકે, વાસ્તવમાં તે ઘટના બની જ ન શકે એવી કોઈ પણ ઘટનાને આપણે શું કહીશું તો અશક્ય ઘટના. એનું એક સાવ સરળ ઉદાહરણ આપું તો દાખલા તરીકે તમને એમ વાત કરવામાં આવે કે આવતીકાલે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર સૂર્ય ક્યારે પશ્ચિમ દિશામાં ઉગી ન શકે. તો એ ઘટના કેવી થઈ? અશક્ય ઘટના. અને આવી કોઈ પણ અશક્ય ઘટનાની સંભાવના શું થાય તો 0. ત્યારબાદ મિત્રો એક અગત્યનો મુદ્દો કે કોઈ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ જેટલી પણ હોય, પછી ચાહે તે 2 પ્રાથમિક ઘટનાઓ હોય કે પ્રયોગની અંદર 5 પ્રાથમિક ઘટનાઓ હોય, એ તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા શું થશે? 1. એટલે હવે તમારે વસ્તુ જાણવાની છે કે આ પ્રાથમિક ઘટના એટલે શું. તો ખાસ ધ્યાનમાં રાખજો, માત્ર એક જ પરિણામ ધરાવતી હોય, ફરી જોઈ લો, માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેવી ઘટનાને આપણે શું કહીશું તો પ્રાથમિક ઘટના. અને આપેલા કોઈ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે તો 1. એટલે આ આપણે વાત કરી સંભાવના વિશેનો કેટલો પ્રાથમિક ખ્યાલ. ત્યારબાદ મિત્રો તમારે હવે સંભાવનાની અંદર જે નવો NCERTનો કોર્સ દાખલ થયો છે તેની અંદર તો ઘણા બધા સારા એવા દાખલા મૂકવામાં આવેલા છે, પણ જે જૂના કોર્સમાં હતા તેવા મુદ્દા પણ આની અંદર કેટલાક રિપીટ થાય છે. તો સૌ પ્રથમ આપણે કેવા દાખલાની શરૂઆત કરીશું તેની એક બેઝિક માહિતી આપી દઉં. તો પહેલાં આપણે પત્તાવાળા દાખલા, ત્યારબાદ
પાસાવાળા દાખલા અને ત્યારબાદ સિક્કાવાળા દાખલા વિશેનો સંપૂર્ણ પરિચય મેળવી લઈશું. અને આ દાખલાઓ શીખ્યા બાદ જે વ્યવહારુ ઉદાહરણ તમારે આ વખતના કોર્સમાં આપેલા છે તે દાખલા આપણે જોવાના રહેશે. તો ચાલો શરૂઆત કરીએ છીએ. પહેલાં તો પત્તાવાળા દાખલા ગણવા માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે તો તે તમે અહીંયા જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં બોર્ડ પર તમે એક કોષ્ટક જોઈ શકો છો. જો તમારે પરીક્ષાની અંદર પત્તાવાળો દાખલો એક પણ પ્રકારની ભૂલ વગર ગણવો હોય તો આ કોષ્ટક તમને વ્યવસ્થિત રીતે આવડતું હોવું જોઈએ. દેખાશે થોડું અહીંયા વધારે પડતી માહિતી ધરાવતું, પણ છે સાવ સિમ્પલ. ચાલો સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ કુલ પત્તા, તમને આ સંખ્યા તો ખ્યાલ જ હશે કે પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 52. પણ આ 52 પત્તા કયા એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જ્યારે સંભાવનાનો કોઈ દાખલો ગણવો હોય ત્યારે. તો ખાસ ધ્યાનમાં રાખજો, આ 52 જે પત્તા છે તેને આપણે પહેલાં તો 4 પ્રકારમાં વહેંચી દઈશું. આ 4 પ્રકાર કયા? તો લાલ, ચોકટ, કાળી અને ફલી. જે પણ મિત્રો તમારામાંથી જો ક્યારેક પત્તાનો ઉપયોગ કર્યો હશે રમતમાં, એમને આ બધી જ માહિતી ખ્યાલ હશે. તો પત્તાના મુખ્યત્વે 4 પ્રકાર છે. એક લાલનું પત્તું, બીજું ચોકટનું પત્તું, ત્રીજું કાળીનું પત્તું અને ચોથું ફલ્લીનું પત્તું. ત્યારબાદ મિત્રો તમારે આ ચારે ચાર પ્રકારના રંગ યાદ રાખવાના છે. લાલના પત્તાનો રંગ કેવો હોય છે? તો લાલ રંગ. ચોકટના પત્તાનો રંગ કેવો હોય છે? તો એ પણ લાલ રંગ. તેવી રીતે જે કાળીનું પત્તું હોય છે તેનો રંગ કેવો હશે? તો કાળો. અને ફલ્લીના પત્તાનો રંગ પણ કેવો હશે? કાળો. એટલે આ થઈ ગઈ પત્તા વિશેના પ્રકારોની પ્રાથમિક માહિતી. હવે કોઈ પણ એક પ્રકારની અંદર, આપણે અહીંયા કુલ 4 પ્રકારો જોઈ રહ્યા છે, કોઈ પણ એક પ્રકારની અંદર કુલ પત્તા કેટલા હોય? તો 13. આ ખાસ યાદ રાખજો, કોઈ પણ એક પ્રકારની અંદર કુલ પત્તાની સંખ્યા કેટલી થશે? 13. તો આપણે કેટલા પ્રકારો જોઈએ છે? 4. તો દરેકની અંદર 13 પત્તા હોવાથી કુલ પત્તા કેટલા થાય છે? તો 13 × 4 એટલે કે 52. હવે આ એક પ્રકારની અંદર રહેલા 13 પત્તા કયા? તો ચલો તેને જોઈ લઈએ. તો સૌ પ્રથમ પત્તાની શરૂઆત ક્યાંથી થશે? તો એક્કાથી. કોઈ પણ પ્રકાર લઈ લઈએ, પત્તાની શરૂઆત ક્યાંથી થાય? એક્કાથી. ત્યાર પછી નંબરવાળા પત્તાઓની શરૂઆત થશે અહીંયાથી, જેને આપણે દૂરી કહેતા હોઈએ છીએ. તો આ નંબરવાળા પત્તાઓની શરૂઆત 2 નંબરથી શરૂ કરીને કેટલા નંબર સુધી હોય છે? 10 નંબર. તો આવા કેટલા પત્તા થશે? 9. એક પ્રકારની અંદર નંબરવાળા પત્તાઓની સંખ્યા કેટલી? 9. તો 4 એ 4 પ્રકારના થઈ અને નંબરવાળા કુલ પત્તા કેટલા થાય? તો 36. આ ખાસ ધ્યાનમાં રાખો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 3 પત્તા જે તમે જોયેલા જ હશે, જે બંને તરફ એક મોઢું એટલે કે ફેસ ધરાવે છે, એટલે આને આપણે ચિત્રવાળું અથવા તો ફેસ કાર્ડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ ચિત્રવાળા 3 પત્તા એટલે કયા? તો રાજા, રાણી અને ગુલામ. તો કોઈ પણ એક પ્રકારની અંદર ચિત્રવાળા પત્તાની સંખ્યા કેટલી હશે? તો 3. તો 4 પ્રકારની વાત કરીએ તો 4 પ્રકારના થઈ અને ચિત્રવાળા કુલ પત્તાની સંખ્યા કેટલી થાય? તો 52. એટલે કે જો મિત્રો, પરીક્ષાની અંદર સંભાવના પ્રકરણમાં તમને જ્યારે પણ કોઈ ચિત્રવાળો દાખલો પૂછાય તો આ કોષ્ટક તમને ફરજિયાત આવડતું હોવું જોઈએ. જો આ કોષ્ટક એક વખત તમારા મગજમાં ફિટ થઈ જશે ત્યાર પછી હવે હું એક પછી એક જે દાખલાઓ અહીંયા શીખવાડીશ તે તમે સરળતાથી ગણી પણ શકશો. તો આશા રાખું છું કે તમે આ વિડીયો લેક્ચરની અંદર જે પણ અહીંયા કોષ્ટકની વાત કરી તે વ્યવસ્થિત રીતે તમારી નોટબુક્સમાં ઉતારી પણ લેશો, કે જેથી ભવિષ્યમાં તમારે જ્યારે પુનરાવર્તન કરવું હોય તો તમે ડાયરેક્ટલી તેમાં જોઈ અને કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક રકમ લઈએ છીએ. બોર્ડ પર તમે રકમ જોઈ શકો છો કે સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે નંબર 1 લાલ રંગનો રાજા હોય, નંબર 2 મુખમુદ્રાવાળું હોય, નંબર 3 કાળીનું પત્તું હોય અને નંબર 4 ચોકટની રાણી હોય તો તેની સંભાવના શોધો. હવે મિત્રો એક વાત સ્પષ્ટ કરી દઉં કે જ્યારે પણ પરીક્ષાની અંદર પત્તાવાળો દાખલો આપેલો હોય ત્યારે તમે જે સંભાવનાનું સૂત્ર ઉપયોગ કરો છો તેની અંદર છેદમાં તમારે ફરજિયાત શું લખવાનું રહેશે? તો 52. કારણ કે આપણે જાણીએ છીએ કે પત્તાની કુલ સંખ્યા કેટલી? તો 52. એટલે પત્તાવાળા કોઈ પણ દાખલાની જે ઘટના છે તે ઘટનાના શક્ય તમામ પરિણામ શું થશે? તો 52. હવે અહીં જે આપણને જુદી જુદી 4 ઘટના આપી હતી તેને અનુક્રમે A, B, C અને D વડે આપણે દર્શાવીએ છીએ. તો ઘટના
એકને એ વડે દર્શાવતા તેના શક્ય પરિણામ તમારે હવે અહીંયા અંશમાં લખવાના રહેશે. તો ખાસ મેં આગળ જે વાત કરી પત્તાવાળું જે ટેબલ તમે હમણાં જોઈ ચૂક્યા છો, જો એ ટેબલ તમારા મગજની અંદર ફિટ થઈ ગયું હશે તો તમે આ તમામ દાખલાઓ સાવ સરળતાથી ગણી શકશો. તો ચાલો શરૂઆત કરીએ. પહેલી, લાલ રંગનો રાજા હોય. હવે મિત્રો અહીંયા સમજો, લાલ રંગ એટલે આ જે વાત થઈ છે તે લાલ રંગની વાત થાય છે. તમે કદાચ જોયું હશે કોષ્ટકની અંદર તો જે પ્રકાર હતા એ પ્રકારના પછી આપણે રંગ વિશેની પણ વાત કરી હતી. તો ચાર પ્રકારના પત્તામાંથી બે પ્રકારના પત્તા એવા છે કે જે કયો રંગ ધરાવે છે, લાલ રંગ. એ બે પ્રકાર એટલે કયા? તો એક તો લાલનું પત્તું અને બીજું કયું? ચોકટ. આ બંને પત્તાનો રંગ કેવો હોય છે? લાલ. તો લાલ રંગના પત્તાની અંદર પણ એકો આવશે, સોરી એટલે કે રાજા આવશે, અને ચોકટના પત્તાની અંદર પણ શું આવશે? તો રાજા આવશે. અને આ બંને રાજાનો રંગ કેવો છે? તો લાલ. એટલા માટે આપણી જે ઘટના છે એના શક્ય પરિણામ શું થાય છે? તો બે. તો અહીંયા અંશમાં તમે શું લખશો? બે. એટલે કે તમારી સંભાવના થઈ 2/52. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો આટલે સુધી લખી અને અટકી જતા હોય છે, પણ મિત્રો આવી ભૂલ કરવી નહીં. સંભાવનાની અંદર તમે જે પણ અંશ અને છેદની અંદર પરિણામ લખો છો એ પરિણામના શક્ય એટલા અંશે જો છેદ ઉડતા હોય તો તમારે છેદ ઉડાડવા પડશે. આપણે જાણીએ છીએ કે હવે 26 × 2 એટલે કે 52, તો તમારો જવાબ શું થશે? 1/26. ત્યારબાદ આગળ વાત કરીએ બીજી ઘટના, મુખ મુદ્રાવાળું પત્તું. અહીંયા મિત્રો શુદ્ધ ગુજરાતી શબ્દ વાપરેલો છે મુખ મુદ્રા, જેને આપણે હમણાં આગળ વાત કરી તે મુજબ ઇંગ્લિશમાં બોલીશું તો ફેસ કાર્ડ અથવા ચિત્રવાળું પત્તું પણ આપણે તેને કહી શકીએ છીએ. તો મુખ મુદ્રાવાળું પત્તું હોય, હવે અહીંયા તમને કોઈ રંગ કે પ્રકારની સ્પષ્ટતા કરેલી નથી, તો આ મુખ મુદ્રાવાળું પત્તું તમારે કેટલામાંથી પસંદ કરવાનું થશે? તો કુલ 52 પત્તામાંથી. અને ટેબલની અંદર જ આપણે સ્પષ્ટપણે લખ્યું હતું કે 52 પત્તામાંથી મુખ મુદ્રા એટલે કે ચિત્રવાળા કુલ પત્તાની સંખ્યા કેટલી હતી? તો 12. તો અહીંયા તમારી ઘટનાના શક્ય પરિણામ શું થાય છે? 12, અને કુલ પરિણામ શું થશે? 52. હવે જો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી છેદ ઉડાડી શકાય, ઘડિયા વાળવા ખૂબ જ જરૂરી છે, ધોરણ 10ની અંદર અભ્યાસ કરો છો, પણ પરીક્ષાની અંદર ભૂલ ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખજો. કેવો છેદ ઉડાડશો તમે આની અંદર? તો 3 × 4 = 12 અને 13 × 4 = 52, એટલે બંને બાજુ ઉપર નીચે 4 ઉડી જતા શું બાકી રહેશે? તો 3/13. ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજી ઘટના, કાળીનું પત્તું હોય. હવે મિત્રો ફરી અહીંયા ઉતાવળ ન કરતા કાળીનું પત્તું કહ્યું છે, કાળા રંગનું પત્તું કહ્યું નથી. એટલે કાળીનું પત્તું મતલબ શું થયો? એ પ્રકાર થયો. તો આપણે જાણીએ છીએ તે મુજબ ચાર પ્રકારમાંથી આ કાળીનું જે પત્તાનો પ્રકાર છે તો માત્ર શું થશે? એક જ. તો કાળીના કુલ પત્તાની સંખ્યા કેટલી? તો 13. છેદમાં તો શું રહેશે? 52 જ. અને છેદ ઉડાડીએ તો 13 × 52 એટલે કે સંભાવના થશે 1/4. અને છેલ્લે વાત કરીએ ચોકટની રાણી. હવે મિત્રો ચોકટની રાણી એટલે ચોકટ એ શું થયો? તો હમણાં વાત કરીએ મુજબ પત્તાનો એક પ્રકાર. હવે આ ચોકટના પ્રકારની અંદર રાણીની સંખ્યા તો કેટલી હશે? તો માત્ર ને માત્ર એક જ. તો આપેલ ઘટના માટે શક્ય પરિણામ શું થાય છે? 1. તો તમારી સંભાવના શું થશે? 1/52. તો આશા રાખું છું મિત્રો કે આ દાખલો તમે વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા હશો. હજુ પણ આપણે આ પ્રકારના કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું, પણ તે આના પછીના વિડીયો લેક્ચરની અંદર. જો તમને આજનું આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો, તમારા જેવા અન્ય ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી તેને શેર પણ કરો, અને જ્યાં પણ તમને જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરી અને તમારો અભિપ્રાય આપતા રહેશો. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.